अपने चले मूत स्रोतना सेमी फेर बदली अपने लीधी गई थी संपूर्ण से फेर बदली का मतलब तो आंशिक से फेर बदली का मतलब है ये बात है। હવે છે અમુક સ્વરૂપના શેરની ફેરબદલી, તો કે અમુક શેર એટલે જે ડિમેટ સ્વરૂપે શેર છે, જે તે શેર ધારકના ખાતામાં શેર છે, જે શેર પ્રમાણપત્ર સ્વરૂપે નથી, આવા શેરની જ્યારે ફેરબદલી કરવી હોય તો એના માટે શું વિધિ છે, શું પ્રોસેસ છે, એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે। જેમ આપણે ઓનલાઈન નાણા ટ્રાન્સફર કરો એ ખાતામાંથી એમને ખાતામાં એ પ્રકારનો પ્રોસેસ થશે, તો કે અમુક સ્વરૂપના શેરની ફેરબદલી, તો કે જે શેર ખાતામાં છે જે શેરમાં પ્રમાણપત્ર સ્વરૂપે નથી, આવા શેરની કોઈ શેરધારક ફેરબદલી કરવા માંગે છે કે આવા શેરનું ખરીદ વેચાણ કરવા કોઈ પણ શેરધારક માંગતો હોય તો આવા શેરની ફેરબદલી કઈ રીતે કરવામાં આવે છે, તો કે આવા શેરની ફેરબદલી કઈ રીતે થતી હોય છે। કોઈ પણ શેરધારક મૂર્ત સ્વરૂપે પોતાની પાસે શેર રાખી શકે છે, શેરધારક પ્રમાણપત્ર સ્વરૂપે પણ શેર રાખી શકે છે, પરંતુ નવી કંપનીની જોગ અનુસાર તો કે ઈ શેરનું વેચાણ કરી શકતો નથી, તો કે શેર તમે પ્રમાણપત્ર સ્વરૂપે રાખો, કોઈ પણ શેરધારક પોતાની પાસે રહેલા જે શેર છે એ પ્રમાણપત્ર સ્વરૂપે રાખી શકે છે, એમાં કંપનીને ઇનકાર કરી શકતી નથી। કોઈ પ્રમાણપત્ર સ્વરૂપે શેર રાખવા માંગતો હોય તો કોઈ પણ શેરધારક તો કે પ્રમાણપત્ર સ્વરૂપે શેર રાખી શકે છે, પરંતુ જે નવી કંપનીની જે જોગવાઈ છે એ જોગવાઈ મુજબ તો કે કોઈ પણ શેરધારકે તો કે આ શેરનું વેચાણ કરવું હોય તો મૂર્ત સ્વરૂપના શેર એટલે પ્રમાણપત્ર સ્વરૂપના શેર છે એ શેરનું વેચાણ કરી શકતો નથી। માની લે કે આ શેરનું વેચાણ કરવું હોય તો આ જે મૂર્ત સ્વરૂપના શેર છે એને અમૂર્ત સ્વરૂપના શેરમાં તો કે રૂપાંતર કરવું પડે છે, ત્યારે જ એ શેરનું વેચાણ કરી શકે છે। બાકી શેરધારક મૂર્ત સ્વરૂપના શેરને પ્રમાણપત્ર સ્વરૂપના શેરને ડાયરેક્ટલી વેચાણ કરી શકતા નથી। હા, એ શેરનું વેચાણ કરી શકે શેરધારક, પણ કઈ રીતે, તો કે પહેલા એના જે પ્રમાણપત્ર સ્વરૂપે જે શેર છે એ શેરને પહેલા એને અમૂર્ત સ્વરૂપ એટલે કે ડિમેટ પ્રકારના શેર બનાવીને એ શેર વેચાણ કરી શકે છે। આ કદાચ એ શેર કોઈને ગિફ્ટમાં આપવા માંગતા હોય તો એ એવા સંજોગોમાં એને મૂર્ત સ્વરૂપના શેરને અમૂર્ત સ્વરૂપના શેરમાં ફેરબદલ કરવાની જરૂર રહેતી નથી। પણ કોઈને ભેટ આપવા હોય ત્યારે જો તમારી પાસે રૂપિયા હોય, તમારે કોઈને રૂપિયા આપવા હોય, મોદી કે ભાઈ કેશલેસ કરવું હોય, કેશલેસ સિસ્ટમ પર ના કે ભાઈ ઓનલાઈન બધે પેમેન્ટ કરવાનું, તો આપણી પાસે ખીચામાં રૂપિયા તો એ કામ આવે નહીં, તમારે કોઈ ઓનલાઈન પેમેન્ટ કરવું છે તો પેલા રૂપિયાને ખાતામાં નાખવા પડે, ત્યાર પછી રૂપિયા ખાતામાં જમા થાય, એટલે કે તમારા ખીચામાં રૂપિયા ચાલશે નહીં। એટલે કે તમારી પાસે જે મૂર્ત સ્વરૂપના શેર પડ્યા છે એ શેર તમે વેચાણ કરવા માંગતો તો પેલા એ શેર ને તમારે ડિમેન્ટ છે એટલે કે પેલા શેર ને ડિમેન્ટ ખાતામાં જમા કરવા પડે, યા કે પ્રોસેસ એટલે કે પ્રમાણપત્ર સ્વરૂપમાં જે શેર રહ્યા એ તે જે ડિમેન્ટ છે એટલે કે આપણી પાસે જે કાગળના રૂપિયા હતા એ ખાતા નંબર તમારા ખાતામાં રૂપિયા આવી ગયા, એટલે ડિમેન્ટ જેવા થઈ ગયા, જેમ શેર ડિમેન્ટ એના જેવા રૂપિયા થઈ ગયા, એટલે કે આવા જે શેર તમારે વેચાણ કરવું હોય તો સૌ પ્રથમ મૂર્ત સ્વરૂપના શેર ને પહેલા તમારા અમૂર્ત સ્વરૂપમાં શેરમાં તમારે જેને કહેવાય કે રૂપાંતરિત કરવા પડે છે, ત્યાર પછી તમે શેરનું વેચાણ કરી શકો છો। તો કે ડિમેટ શેર ને વ્યાખ્યા છે કે ડિમેટ શેર કે ભૌતિક સ્વરૂપના શેર ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં નિશ્ચિત પ્રક્રિયા તરીકે રૂપાંતરિત કરવામાં આવે છે, તો કે જે વાસ્તવિક સ્વરૂપના શેર જે ભૌતિક શેર છે આ શેરને તો કે ઇલેક્ટ્રોનિક સ્વરૂપ મળે કે જેને કહે કે ઇલેક્ટ્રોનિક સ્વરૂપ એટલે શું કે કોમ્પ્યુટર જ થઈ ગયું, ખાતામાં જમા થઈ ગયો, ખાતામાં
આવી ગઈ છે આપણા જે રૂપિયા કે રૂપિયા ખાતામાં ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં લઈ ગયા એટલે કે જે ભૌતિક સ્વરૂપના શેર છે એને ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં નિશ્ચિત પ્રક્રિયા અંતર્ગત રૂપાંતરિત કરવા એટલે એને કેવા શેર કહેવામાં આવે તો કે ડિમેન્ડ શેર કહેવામાં આવે છે તો કે ભૌતિક સ્વરૂપના શેરને નિશ્ચિત પ્રક્રિયા અંતર્ગત તો કે રૂપાંતરિત કરવા એટલે જેને ભૌતિક પ્રકારના શેરને ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં રૂપાંતર કરી નાખ્યું એટલે હવે એ શેર બની ગયા કેવા ડિમેન્ડ શેર બની ગયા આપણી પાસે જે રૂપિયા છે એ રૂપિયા તમે ખાતામાં ભરી દીધા એટલે તમારા ખાતામાં રૂપિયા થઈ ગયા ભૌતિક રૂપિયા લીધા અને ડિમેન્ડ જેવા રૂપિયા થઈ ગયા શેર ડિમેન્ડ લીધા એટલે રૂપિયા પણ શેરમાં ખાતામાં તમે પર્સ કરી શકો જોઈ શકો આમ જોઈ શકો છો કે આટલા રૂપિયા કેવા છે તમારી પાસે ક્યાં છે તમારા ખાતામાં એ રૂપિયા કેવા છે એટલે કે ભૌતિક સ્વરૂપના શેરને ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં નિશ્ચિત પ્રક્રિયા દ્વારા રૂપાંતરિત કરવા એટલે ડિમેન્ડ શેર કહેવામાં આવે છે તો કે આ સામાન્ય લોકો કોઈપણ શેર ધારે પોતાના શેર જે વેચવા છે કદાચ એની પાસે મૂર્ત સ્વરૂપના શેર હશે તો પણ ઈ શેરને ફરજિયાત એને અમૂર્ત પ્રકારના શેર બનાવી અને પછી જ વેચી શકશે એટલે કે જૂની જે શેર લીધી લીધી કરવાની હતી પછી ત્યાર પછી જ પોતાના શેર તો કે વેચાણ કરી શકે છે તે પહેલે વેચાણ કરી શકતો નથી તો કે જેમાં શું કરવું પડશે તો કે રોકાણકારે ડિપોઝિટની પાર્ટિસિપેન્ટ પાસે ડિમેન્ટ ખાતું ખોલાવવું પડશે તો કે આ શેરને તમારે ડિમેન્ટ સ્વરૂપમાં રૂપાંતરિત કરવા છે તો કઈ રીતે કરવું આપણે આખા રૂપિયાને ખાતામાં તો તમે શું કરવું પડે ભાઈ બેંકમાં ખાતું હોવું જોઈએ તો આપણે રૂપિયા ખાતામાં ટ્રાન્સફર કરી શકીએ પણ આપણી પાસે ખાતું ન હોય તો આપણે બેંકમાં ખાતું ખોલાવવું પડે છે એવી જ રીતે તમારે ડિપોઝિટની જે પાર્ટિસિપેન્ટ છે એની પાસે તમારા શેરને ડિમેન્ટ સ્વરૂપમાં રૂપાંતર કરવો હોય તો તમારે ડિમેન્ટ ખાતું ખોલાવવું પડશે હોય તો કોઈ પ્રશ્ન નથી નકર તમારા ડિપોઝિટની પાર્ટિસિપેન્ટ પાસે ડિમેન્ટ ખાતું ખોલાવવું પડે છે તો કે ભારતની અંદર ડિપોઝિટની પાર્ટિસિપેન્ટ તરીકે બે સંસ્થા કાર્ય કરે છે એક છે નેશનલ સિક્યુરિટી ડિપોઝિટ લિમિટેડ અને સેન્ટ્રલ ડિપોઝિટ સર્વિસીસ લિમિટેડ તો કે આ બે સંસ્થાની જમીનની સાથે કે એજન્ટ તરીકે આ બે સંસ્થા ભારતની અંદર કાર્યરત છે એસડીએલ અને સીડીએસ આ શોર્ટ ફોર્મ જે છે એ એક પ્રકારનો ફૂલ ફોર્મ પૂછી શકે છે પૂર્ણ નામ પૂછી શકે છે તો કે ડિમેન્ડ ખાતું ખોલાવવું છે તો કે ડિપોઝિટ પાર્ટિસિપન્ટ પાસે ખોલાવવું પડે તો કે ડિપોઝિટ પાર્ટિસિપન્ટ કોણ છે કોણ ડિપોઝિટ પાર્ટિસિપન્ટ કેને કહેવાય તો કે ભારતની અંદર ડિપોઝિટ પાર્ટિસિપન્ટ તરીકે તો કે આ બે સંસ્થા જે છે એજન્ટ તરીકે કાર્ય કરે છે NSDL અને CDSL નેશનલ સિક્યુરિટીઝ ડિપોઝિટ લિમિટેડ અને સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ લિમિટેડ NSDL અને CDSL આ બંને સંસ્થા જે છે એ ભારતમાં તો કે ડિપોઝિટરી સંસ્થા તરીકે ઇન્ડિયામાં તો કે આ બે સંસ્થા ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ તરીકે તો કે કાર્ય કરે છે તમારે એની પાસે ડિમેન્ટ ખાતું ખોલવાની પ્રોસેસ કરાવવી પડે છે NSDL અને CDSL તો કે આ જે બે સંસ્થા જે છે એ ભારતમાં તો કે ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ તરીકે કાર્ય કરે છે આ બે સંસ્થા ફૂલ ફોર્મ તમને બોર્ડની અંદર પૂછી શકાય છે પૂછવામાં આવે છે NSDL નું ફૂલ ફોર્મ અને CDSL નું ફૂલ ફોર્મ બંને સાથે એટલે બે ભાગમાં પણ આ ફૂલ ફોર્મ પૂછવામાં આવે છે તો કે આ સંસ્થા હતી તો કે આ બે સંસ્થા મેઇન છે પણ આ સંસ્થા બધી જગ્યાએ બે સંસ્થા આખા ભારત દેશમાં કાર્ય ન કરી શકે એટલે આ સંસ્થાએ પોતાના વતી સરકારી ખાનગી બેંક શેર દલાલો અને નાણાકીય સંસ્થાઓને પોતાની કાર્યને સોંપ્યું છે અને આ બધે જે છે આપના વતી તો કે ડિમેન્ટ ખાતું ખોલે છે તો કે એનએસડીએ સિટીસર પોતાના નીચે પોતાના એજન્ટો લઈ ગયા એટલે કે આ કામ કે ને કોઈ તો કે એ છે તો કે સરકાર તો ખાનગી બેંકો છે એને કોઈ શેર દલાલો હોય કોઈ નાણાકીય સંસ્થા હોય એને પોતાના વતી ડિમેન્ડ ખાતું ખોલવાની મંજૂરી આપી માટે કે એનએસડીએ બેંક કે તમારે અમારા વતી કાર્ય કરવા તો કે એચડીએફસી બેંક એનએસડીએ નીચે કાર્ય કરે છે તો એના વતી એ તમને ડિમેન્ડ ખાતું ખોલે ડિમેન્ડ ખાતું ખોલાવ કે બોલો કે ડિપોઝિટ પાર્ટિસિપન્ટ પાસે એજન્ટો રાખે ટૂંકમાં એના નીચે
અમુક સંસ્થા નિમણૂક કરે કે કઈ મોરબી જિલ્લો તો કોઈ એડીએ ફ્લેવર તમારે રજીસ્ટર કરીએ તો તમારે અમારા વતી કોઈ પણ શેર ધારકને ડિમેન્ડ કરવું પડે પાપો એટલે કે જ્યારે એચડીએફ સીડર ને કોઈ એચડીએફ સીડર સરકારી હોય ખાનગી બેંક હોય કોઈ પણ નાણાકીય સંસ્થા તો કે આ બંને સંસ્થા વતી તમને એક ડિમેન્ડ ખાતો ખોલી આપે છે તમારા સંસ્થા પર જો કોઈ ના વતી જે બેંક કોઈ ચાર્જ લેતી હોય એના વતી તમને જેને કહેવાય કે ડિમેન્ડ ખાતો ખોલી આપે છે તો કે ડિમેન્ડ ખાતો નાણા સંસ્થા પાસે ખાતો ખોલે બાદ તે સંસ્થા ખાતેદારને હસ્તાક્ષરથી પ્રાપ્તિના ઉપયોગ દ્વારા ફ્રી વેચાણ કરી શકાય છે તમે ખાતો ખોલે ના અને પછી તમારે શેરનું ખરીદ વેચાણ કરવું હોય તમે શેર વેચાણ કરવા માંગો છો ખરીદ માંગો છો કે વેચાણ કરવા માંગો છો તો આવી જે સંસ્થાઓ છે જે કોઈ કોઈ પણ સંસ્થા એ તમને ઇન્સ્ટ્રક્શન સ્લિપ બને કે ઓનલાઈન એક સ્લિપ આપશે એ સ્લિપ દ્વારા તમે ઉપયોગ દ્વારા તો કે ખાતેદાર પોતાના શેરનું ખરીદ વેચાણ કરી શકે છે તમારે તમારા શેર જો ખરીદ વેચાણ કરવું હોય તો સૌપ્રથમ તમારે ડિમેટ ખાતું ખોલાવવું પડશે જે ડિમેટ ખાતું કોણ ખોલે તો કે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ ખરીદ વેચાણ કરવું એના માટે સ્લીપ આવે છે સ્લીપ દ્વારા એનો ઉપયોગ કરી અને ખાતેદાર પોતાના શેરનું તો કે ખરીદ વેચાણ કરી શકે છે તમને આ પાઠ્ય પુસ્તકમાં પેજ નંબર 104 ઉપર ઇન્સ્ટ્રક્શન સ્લીપનો નમૂનો આપ્યો છે 104 પર આ પ્રથમ નમૂનો હોય આમાં થોડો ઘણો ફેરફાર પણ હોઈ શકે અને 104 પર તમને ઇન્સ્ટ્રક્શન સ્લીપનો નમૂનો આપ્યો છે કે તમે નમૂનો જોઈ શકો છો વિદ્યમાન એટલે આયએસએસ સિક્યુરિટી પેજ પર સિક્યુરિટી છે કેટલી કે વોલ્ટ મલકની કેટલી સંખ્યા ડીપી નંબર ડિપોઝિટ તારીખ ડિપોઝિટ પાર્ટિસિપન્ટ સાઈઝ સિકર વગેરે છે જો સિગ્નેચર છે ત્રણ પ્રકારની તો કે આ બધી વિગત તમારે ઇન્સ્ટ્રક્શન સ્લીપમાં ભરો અને તમારા સામે ડાયરેક્ટ ફોનને જ આ વિગત ભરવાની હોય એટલે કે જે તે તમે પોતાના શેર ધારક કોણ છે તો પોતાના કમ્પ્યુટર પર ઇન્સ્ટ્રક્શન કે જે તે ભાવે વેચવું તો જોઈ શકે છે પણ તમે કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી શકતી નથી કોઈ પણ અમુક પોતાના શેરના શેર ધારકો કોણ છે એટલે આ પ્રક્રિયા થઈ છે ઓનલાઈન એટલે કંપનીને ખબર પડે કે આપણા શેર ધારકો કોણ છે ગમે ત્યારે કોઈ વ્યક્તિ ઓનલાઈન આ ફોર્મ ભરી અને પોતાના શેરનો ખરીદ વેચાણ કરી નાખતો હોય પોતાના શેર વેચી નાખતો હોય કે લઈ લેતા હોય તો કંપનીને કઈ રીતે ખબર પડે કે આપણે કંપનીના શેર ધારકો કયા વ્યક્તિઓ છે એની માહિતી એને કંપનીને કઈ રીતે મળે તો એ કંપની આ માહિતી જે એનએસટી અને સીડીએસએલની ખરીદ વેચાણ કરવા માટે કોમ્પ્યુટર
શેર ધારક કે જે વ્યક્તિ શેરની ખરીદી કરે છે તે શેર પર જરૂરી રહે છે તેનો ભાવ છુપાવવાનો હોય તો કે જેના શેર ખરીદી કરવા હોય જે વ્યક્તિ શેર ખરીદવા માંગતો હોય તે વ્યક્તિ દલાલી સહિત મોકિને ભાવ ચૂકવવાનો હોય છે શેર ધારક દલાલી સહિતના તોકે નાણાં ચૂકવે છે કે જે કંઈ દલાલી લાગતી દલાલી સહિતનો તો કે શેર ધારકે તો કે ચાર્જ ચૂકવવો પડતો હોય છે તો કે ખાતા ધારક જે તે સંસ્થામાં બેંકમાં જઈને ઉધાર લીધી છે તેના ડિમેટ ખાતામાં જે શેર જમા થઈ જાય છે તો આમાં શું થશે જે વ્યક્તિ શેર વેચવા માંગતો છે માની લો કે એ વ્યક્તિ બી વ્યક્તિ આ વેચનાર છે કોણ નવા શેર ધારક બન્યા
અને જુના પિયા શેર તરફ જતા રહ્યા એ કંપની એના ઉપરથી માહિતી મેળવી શકે છે. એટલે કે જે ડિમેન્ડ પ્રકારના શેર છે કે શેર આ રીતે તમે ટ્રેડ કરી શકે છે. આ રીતે ટ્રેડ કરી કરવામાં આવે છે. શેર આ રીતે ખરીદ વેચાણ કરવામાં આવે છે. તો કે જે ડિમેન્ડ સ્વરૂપે છે અમૂર્ત સ્વરૂપના જે શેર છે એની ફેર બદલી તો કે આ પ્રોસેસ તમારે ફોલો કરવી પડશે. આ પ્રોસેસ છે કે સૌથી શું કરવું પડે કે મૂર્ત સ્વરૂપના શેરને પહેલા તો ડિમેન્ડ સ્વરૂપના શેરમાં ટ્રાન્સફર કરવા પડે. ત્યાર પછી ડિપોઝિટ ડિમેન્ડ ખાતું તમારે કરવું પડે. તમારે ડિમેન્ડ ખાતું ભૂલી જાય તો કે ડિમેન્ડ તો ભારતની અંદર બે શબ્દ છે એને સ્થિર અને સીડી છે. એની પાસે તમે ડિમેન્ડ ખાતું ખોલાવી શકો છો. એના પછી બેંક ઓફ શેર અને કામ શરૂ છે. તમારું ડિમેન્ડ ખાતું ખોલાઈ ગયા બાદ Yeah.